નમસ્કાર મિત્રો, હું છું દર્શક અજય. આપ સૌ મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનના ઓનલાઈન પ્લેટફોર્મમાં સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 10માની અંદર વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 1 એની આપણે વાત કરતા હતા, એમાં છેલ્લા લેક્ચરની અંદર મહત્વનો આપણે પ્રશ્ન સમજી ગયા હતા વિઘટનની પ્રક્રિયા, અને એના આગલા લેક્ચરની અંદર સંયોગીકરણની પ્રક્રિયા આપણે સમજી ગયા હતા. વન બાય વન ડેનું આપણે થોડુંક રિવિઝન કરીએ એટલે આપણને યાદ આવી જાય, બરાબર છે? ટીટા, સંયોગીકરણની પ્રક્રિયા કોને કહેવાય? જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક ડીપજ મળતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહે છે. બરાબર છે. ટીટાએ શું કીધું? તો કે સાહેબ, સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો કે એની વ્યાખ્યા બોલો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બરાબર છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક જ નિપજ મળતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી છે વિઘટન. ચકા, વિઘટનની વ્યાખ્યા બોલજી. સાવ સરળ છે સર. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજ મળે તો આવી રાસાયણિક પ્રક્રિયાને વિઘટનની રાસાયણિક પ્રક્રિયા કહે છે. બરાબર છે. ચકાએ શું કીધું? તો કે વિઘટનની પ્રક્રિયાની વ્યાખ્યા આવી છે કઈક કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ગરમ કરતા, આ યાદ રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજ મળે તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? વિઘટનની રાસાયણિક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકને ગરમ કરતા બે કે તેથી વધુ નિપજ મળે તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? વિઘટનની રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચંપા, સંયોગીકરણનું ઉદાહરણ શું હતું? કેલ્શિયમ ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. બરાબર છે. કેલ્શિયમ ઓક્સાઇડ છે એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે શું મળે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. વિઠ્ઠલ, વિઘટનનું ઉદાહરણ બોલજી. કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરો એટલે શું મળે? કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. બરાબર છે. કેલ્શિયમ કાર્બોનેટ, કાકો3, CaCO3 હતું એ, બરાબર છે. કેલ્શિયમ કાર્બોનેટ છે એને તમે ગરમ કરો એટલે શું મળે? કેલ્શિયમ ઓક્સાઇડ અને બીજું શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ત્યાર પછી આજના લેક્ચરની અંદર બીજા મહત્વના પ્રશ્ન છે, વિસ્થાપનની પ્રક્રિયા. બરાબર છે. કઈ? વિસ્થાપનની પ્રક્રિયા અને બીજી કઈ જોવાની છે? વિસ્થાપનની પ્રક્રિયા અને બીજી દ્વિવિસ્થાપનની પ્રક્રિયા છે એ આપણે જોવાની છે. જો વન બાય વન જોતા જાય. પહેલો પ્રશ્ન મારી સામે આવ્યો છે કે વિસ્થાપનની પ્રક્રિયા છે એ કોને કહે છે? ઉદાહરણ આપી સમજાવો. બરાબર છે. વિસ્થાપનની પ્રક્રિયા છે કોને કહેવાય? ઉદાહરણ આપી આપણે સમજાવવાનું છે. જો પેલા વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે તેને આપણે શું કહેશું? વિસ્થાપનની પ્રક્રિયા. બરાબર છે. વ્યાખ્યા થોડીક લાંબી છે પણ આપણે શું કરશું? એને 3 પાર્ટની અંદર વિભાજન કરી નાખશી. વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે. બરાબર છે. આગળનું પાછળનું તો આપને ખબર છે, કોમન જ હશે કે ભાઈ જે રાસાયણિક પ્રક્રિયામાં અને તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે. ખાલી જગ્યામાં શું? જેના લગ્ન થતા હોય એનું નામ આવે. કોની વાત થાય છે? વિસ્થાપનની. તો એ કોણ આવશે? વિસ્થાપન. બરાબર છે. ફરીથી, જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના સંયોજનમાંથી દૂર કરે છે આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય? વિસ્થાપનની રાસાયણિક પ્રક્રિયા કહે છે. જો Zn+CuSO4, બરાબર છે. હવે સામેની બાજુ છે એ તમે યાદ કેમ રાખશો? તો આપણે હંમેશા કીધું છે ગોખવાનું નથી. બરાબર છે. ભાંગી નાખો, તોડી નાખો. તો જો Zn+CuSO4
અહીંથી શું કરવાના ભાગ કરી નાખો. હવે જોજો ખાસ આ SO4 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે સામેની બાજુ તમને કોણ મળશે ZnSO4 અને બિચારું બચ્યું કોણ Cu. આના માટે હું એક નિયમ બોલું છું જે એકલું છે એ જોડાયેલું છે એકલું છે સાહેબ કાંઈ સમજણ ન પડી કારણ કે પરીક્ષામાં આ પૂછાશે કે નીચેની પ્રક્રિયા કઈ છે તો કેમ ઓળખશો આના માટેનું એક વાક્ય યાદ રાખજો જે એકલું છે એ જોડાયેલું છે સામેની બાજુ શું છે જોડાયેલું છે અને જે જોડાયેલ છે એ સામેની બાજુ કેવું છે એકલું. જો સમજાવું અહીંયા જો એકલું કોણ છે ZN છે તો સામેની બાજુ જો એ જોડાઈ ગયો છે અને અહીંયા CU એટલે જોડાયેલું છે આખું SO4 તો સામેની બાજુ શું હશે એકલું હશે એટલે જે એકલું છે એ જોડાયેલું છે એકલું છે એ શું થઈ ગયું જોડાઈ ગયું જે જોડાયેલું છે એ શું થઈ ગયું એકલું જોડાયેલું તો એ શું થઈ ગયું એકલું. આવું જ્યારે પ્રક્રિયામાં તમને દેખાયેલી પ્રક્રિયા કહે છે વિસ્થાપનની હશે બરાબર છે. કેમ યાદ રાખવાનું CuSO4 ના બે ભાગ કરી નાખ્યા અહીંથી SO4 શું થઈ ગયું આની બાજુ જતું રહ્યું બચ્યું કોણ Cu બરાબર છે એટલે સમીકરણ તમને યાદ રહી ગયું કે ZnSO4 + Cu. હવે જો પ્રક્રિયા આપણે જો આમાં શું કર્યું છે તો કે કોપર સલ્ફેટનું આ દ્રાવણ છે બરાબર છે તમને વાદળી કલરનું દેખાય છે શું છે કોપર સલ્ફેટનું દ્રાવણ છે કાળા કલરનો જે તમને પટ્ટો દેખાય છે ખરેખર કાળા કલરનો નથી શું છે સિલ્વર કલર સોનેરી કલર જેવો તમને પટ્ટો દેખાતો હોય કોણ છે આપણું ઝીંક છે બરાબર છે. જોજો હવે પ્રક્રિયા જો ધીમે ધીમે પ્રક્રિયા થાય છે છેવટે જો તમે જોયું બ્લુ કલરનું હતું બરાબર છે કેવા કલરનું છેવટે બ્લુ પેલા બ્લુ કલરનું છે સ્ટાર્ટિંગમાં કેવું થઈ જશે હાઉ કલરલેસ થઈ જશે એનો મતલબ શું છે પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જોજો વન બાય વન જો ધીમે ધીમે કલર હાઉ થઈ ગયો પૂરો થઈ ગયો જો છેલ્લે જો અહીંયા હાઉ કલરલેસ થઈ ગયો એનો મતલબ શું થયું ZnSO4 આખું બની ગયું બરાબર છે શું બન્યું ZnSO4 છે એ બની ગયું અને છેલ્લે કોણ મળશે કોપર બરાબર છે. ચાલો ત્યાર પછી જોઈ ZN ની કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો ZN ની મારે પ્રક્રિયા કરવાની છે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે. શું બને છે ગોકવાનું ના જો ZN છે એની પ્રક્રિયા કોની એને કરવાની છે AgNO3 કેટલી છે તો કે AgNO3 બે વખત છે તો લખો ભાગ કરી નાખ્યા આ આખું NO3 છે કેટલી વખત છે અહીંયા એક વખત ને એક વખત એટલે ટોટલ કેટલી વખત છે બે વખત બે બે ને સામેની બાજુ જોડી દો એટલે શું થશે ZN NO3 કેટલી વખત હતા તો કે બે વખત હતા બચ્યું કોણ AG કેટલી વખત બે વખત. ચાલો રેવડી ફરીથી મેં શું કર્યું AgNO3 હતા એને મેં બે વાર લખ્યા NO3 બે વખત હતા બે બે ને મેં ક્યાં મોકલી દીધા સામેની બાજુ એટલે શું થશે ZN NO3 કેટલી વખત હતા બે વખત બાકી શું બચ્યું હતું તો બાકી બચ્યું AG કેટલી વખત બે વખત તો જો આવ્યું ZnNO3 આ ટ્વાઇસ આવશે બરાબર છે ZnNO3 ટ્વાઇસ અને શું મળશે 2AG. ત્યાર પછી જો બીજી પ્રક્રિયા શું કીધું છે Fe એની શું કોની સાથે પ્રક્રિયા કરવાની છે તો કોપર સલ્ફેટ સાથે શું બને છે ખબર નહીં જોવું આ બાજુ Fe છે એની કોની સાથે પ્રક્રિયા કરવાની કોપર સલ્ફેટ સાથે. ચાલો SO4 છે સામેની બાજુ જોડાઈ જશે એટલે શું બનશે અહીંયા Fe SO4 બિચારું બચ્યું કોણ Cu બરાબર એકલું બચે છે કોણ Cu કારણ કે SO4 તો અહીંથી શું થઈ ગયો સામેની બાજુ જોડાઈ ગયો તો અહીં એકલું કોણ બચ્યું Cu તો જો સામેની બાજુ નિપજમાં કોણ મળશે Fe SO4 અને કોણ મળશે Cu Fe SO4 એટલે આયર્ન સલ્ફાઇડ Cu એટલે તો કોપર. અહીંયા શું છે તો કે અહીં ZN Fe અને લેડ અને Ag અને એ બધા કેવા છે તો કે કોપર કરતા વધુ સક્રિય તત્વો છે જો કે આપણે સક્રિયતા શ્રેણી ભણવાની છે એમાં તમને ખબર પડી જ જશે કે કોણ કોના કરતા સક્રિય છે બરાબર છે એટલે કઈ નો યાદ રાખવું કે વાંધો નથી. ત્યાર પછી જો દ્વિવિસ્થાપનની પ્રક્રિયા હજો વિસ્થાપનની અંદર શું થતું હતું તો કે વધુ સક્રિય તત્વ હતું
વધુ સક્રિય તત્વ એ શું કરતું હતું તો કે ઓછા સક્રિય તત્વને તેના સંયોજનમાંથી શું કરતું હતું દૂર કરતું હતું બરાબર એ શું હતું વિસ્થાપનની પ્રક્રિયા અને જો તમે વિસ્થાપનની પ્રક્રિયામાં તમે જોયું હોય ને તો એક જ આયનની બદલી થતી હતી SO4 જો ઓલી બાજુ જતું હતું ફોર એક્ઝામ્પલ જો Fe પ્લસ CuSO4 જોજો ખાસ સમજો અહીંયા શું હતું અહીંયા એક જ આયન છે એ બદલી થતો હતો જો આ SO4 છે એ જ અહીંયા બદલ થતો હતો જ્યારે દ્વિવિસ્થાપનમાં આવા બે જણાની અદલા બદલી થશે બરાબર છે વિસ્થાપનની અંદર જો અહીંથી એક જ હતું SO4 એની શું થતી હતી બદલી થતી હતી જ્યારે દ્વિવિસ્થાપનમાં શું થતું હતું બે જણાની બદલી થતી હશે કારણ કે પરીક્ષામાં આપણે યાદ તો રાખવું પડશે ને એમસીક્યુ પૂછાશે કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની ઓળખાવો ત્યારે બાળકો શું કરે વિસ્થાપન છે ને એને દ્વિવિસ્થાપન માની લે આપણે ન માનતા કારણ કે દ્વિવિસ્થાપનમાં બે જણાની અદલી બદલી થતી હશે અહીંયા એક જ જણો બદલે છે જો SO4 છે એને તમે ખાલી આમ લઈ જાઓ છો આની અંદર દ્વિવિસ્થાપનમાં તો બે જણા બદલશે જો હમણાં તમને સમજાવો એટલે ખબર પડે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહે છે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે શું થતું હશે તો કે આયનોની આપલે થતી હશે આયનો એટલે કયા કયા તો આપણી પાસે બે જ આયનો છે પ્લસ અને માઇનસ બરાબર છે બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય જો મારી પાસે છે સોડિયમ સલ્ફેટ એની પ્રક્રિયા કરવાની છે બેરિયમ ક્લોરાઇડ સાથે નિપજ કેવી રીતના યાદ રાખશી તો જો Na કેટલી વખત છે બે વખત SO4 બેરિયમ ક્લોરાઇડ છે તો જો બેરિયમ ક્લોરાઇડ એટલે Ba Cl Cl જોજો આમાં બે જણા બદલશે અહીંયા મારી પાસે Ba છે એને હું અહીંયા જવા દઈશ એટલે શું બનશે Ba SO4 અને બીજું શું બચશે Na Cl Na Cl કેટલી વાર બે વાર તો જો નિપજ મને મળી ગઈ બેરિયમ સલ્ફેટ અને કોણ મળ્યું 2NaCl એટલે બેરિયમ ક્લોરાઇડ ફરીથી એકવાર સમજો બરાબર છે કારણ કે પ્રક્રિયા આપણે પરીક્ષાની અંદર લખવાની થશે ત્યારે ગોખેલી હશે તો ભૂલાઈ જશે બરાબર છે એટલે આપણે શું કરશું યાદ રાખશી કેવી રીતના નિપજ બને છે મેં શું કર્યું પ્રક્રિયા એટલે લખી નાખ્યું એન એ કેટલી વખત હતા તો એન એ બે વખત હતા SO4 એક વખત છે Ba એક વખત છે Cl2 બે વખત છે ચાલો રેવડી આટલું હવે શું કરીશ તો કે Ba ને સૌ પ્રથમ અહીંયા લઈ જશે એટલે શું બની ગયું BaSO4 આ Na આ Cl Na Cl કેટલી વખત બને છે બે વખત તો 2Na Cl ચાલો રેડી જોઈએ પ્રક્રિયા જો સફેદ કલરના અવક્ષેપ જોવા મળશે જોજો આ જે જોવા મળે છે એ શું મળે છે સફેદ કલરના અવક્ષેપ જોવા મળે છે હમણાંના પછીની પ્રક્રિયા આપણે ભણવાની થશે અવક્ષેપણ બરાબર છે કેવા હોય અદ્રાવ્ય હોય પાણીમાં ઓગળે નહીં જોજો બરાબર છે જો દેખાય છે સફેદ કલરના અવક્ષેપ રેવડી આ એની પ્રક્રિયા છે ચાલો બીજું છે પોટેશિયમ બ્રોમાઇડ પોટેશિયમ બ્રોમાઇડ છે એની પ્રક્રિયા મારે કરવાનું છે બેરિયમ આયોડેટ સાથે નિપજ શું મળે છે તો પેલા જુઓ પોટેશિયમ બ્રોમાઇડ કેટલી વખત છે બે વખત તો KBr KBr બીજું શું છે તો કે બેરિયમ આયોડેટ છે એટલે Ba I I તો જુઓ હવે આ બેરિયમ છે અહીંયા Br અરે જોડી દો તો Br કેટલી વખત છે તો કે મારી પાસે બે વખત છે તો શું બનશે બેરિયમ બ્રોમાઇડ આ બ્રોમાઇડ છે આયોડાઇડ નથી હો બ્રોમાઇડ છે બરાબર છે બેરિયમ બ્રોમાઇડ હવે શું બચ્યું કે આઈ કે આઈ કેટલી વખત બચે છે બે વાર તો બે વખત કે આઈ બરાબર છે પોટેશિયમ આયોડાઇડ ફરીથી એકવાર સમજો મને શું કીધું તો કે પોટેશિયમ બ્રોમાઇડ છે કેટલી વખત છે તો કે બે વખત છે એટલે હું શું લખીશ કે બી આર કે બી આર બેરિયમ આયોડાઇડ એટલે બી એ આઈ આઈ કારણ કે બે વખત છે Ba ને આ Br જોડી દો એટલે Br કેટલી વખત છે બે વખત છે તો શું થશે Ba
BR2 વત્તા KI KI કેટલી વખત મળ્યા બે વખત તો બે વખત KI તો જો બેરિયમ બ્રોમાઇડ અને બીજું કોણ મળશે પોટેશિયમ આયોડાઇડ બરાબર છે બેરિયમ બ્રોમાઇડ અને બીજું કોણ મળશે પોટેશિયમ આયોડાઇડ જો એની પ્રક્રિયા જો એમાં તમને અવક્ષેપ જોવા મળશે જો પીળા કલરના અવક્ષેપ જોવા મળ્યા બરાબર છે આની અંદર કેવા સફેદ કલરના અવક્ષેપ જોવા મળે છે જો અહીંયા બરાબર છે સફેદ કલરના અવક્ષેપ જોવા મળે છે અહીંયા જોશો એટલે કેવા કલરના અવક્ષેપ જોવા મળે છે પીળા કલરના બરાબર છે ચાલો ત્યાર પછી જો અવક્ષેપણની પ્રક્રિયા કોને કહેવાય ઉદાહરણ આપો જે હમણાં આપણે ઉદાહરણ બે ઉદાહરણ જોયા ને બરાબર છે બે ઉદાહરણ અવક્ષેપણના જ છે જો વન બાય વન જોતા જાય કે જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય અદ્રાવ્ય એટલે પાણીની અંદર ઓગળે નહીં બરાબર છે અદ્રાવ્ય એટલે શું થશે પાણીની અંદર ઓગળશે નહીં આ ધ્યાન રાખજો બરાબર છે જે રાસાયણિક પ્રક્રિયામાં અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય આવી રાસાયણિક પ્રક્રિયાને કેવી કહેવાય તો કે અવક્ષેપણની રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે ઉદાહરણ દ્વિવિસ્થાપન લખી નાખો કઈ વાંધો નથી બરાબર છે બે માંથી કોઈ પણ એક ઉદાહરણ નું લખી નાખો ચાલે જો અહીંયા તમને પ્રક્રિયા એ જ દેખાડેલી છે બરાબર છે જે હમણાં આપણે જોઈ છે બરાબર છે અહીંયા શું થાય છે તો કે BaCl2 માંથી Ba + 2 છૂટું પડે છે બરાબર છે BaCl2 માંથી ઉદાહરણ આગલું હતું એ જ તમારાની અંદર લખવાનું થશે BaCl2 માંથી Ba + 2 છૂટું પડે છે અને Na2SO4 માંથી SO4 - 2 છૂટું પડે છે કેમ તો કે જો તમે આવું લખ્યું હોય છે Cl હંમેશા માઇનસ 1 હોય આવું લખ્યું હોય Cl કેવું હોય માઇનસ 1 તો અહીંયા BaCl2 ની અંદર જોજો BaCl2 ની અંદર Cl કેટલી વખત છે તો કે બે વખત તો એક Cl માઇનસ હોય તો બીજું Cl એ માઇનસ હોય તો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય માઇનસ 2 થાય હવે ધોરણ 9 માં તમે શીખી ગયા છો કે કોઈ પણ અણુસૂત્ર તમે બનાવો તો વિદ્યુતભાર બેલેન્સમાં થવો જોઈએ તો અહીંયા સામે માઇનસ 2 છે કોનો ક્લોરિનનો વિદ્યુતભાર તમને કેવો મળ્યો માઇનસ 2 તો સામે બેરિયમ કેવું થાય બેરિયમ પ્લસ 2 થાય ચાલો રેડી કારણ કે એક ક્લોરિનનો વિદ્યુતભાર માઇનસ 1 હોય તો બીજા ક્લોરિનનો માઇનસ 1 હોય તો ટોટલ કેટલું થાય માઇનસ 2 તો બે ક્લોરિનનો વિદ્યુતભાર માઇનસ 2 થયો તો સામે બેલેન્સ કરવા માટે Ba કેટલો હશે પ્લસ 2 એટલે અહીંયા Ba પ્લસ 2 છે Na2SO4 ની વાત કરીએ તો સોડિયમ Na પ્લસ આવું તમે જોયું હોય બરાબર છે તો એક સોડિયમ પ્લસ હોય તો બીજો સોડિયમ એ કેટલો હોય પ્લસ તો ટોટલ કેટલા થયા પ્લસ 2 થયા તો અહીંયા પ્લસ 2 હોય તો સામે કોણ હોય તો કે SO4 છે સામેની બાજુ તો એ કેટલા થાય માઇનસ 2 SO4 માઇનસ 2 આયનો વચ્ચે પ્રક્રિયા થઈ શું મળે છે તો કે બેરિયમ સલ્ફેટ એના કેવા તો કે સફેદ અવક્ષેપ મળે છે જે તમને અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે સફેદ કલરના અવક્ષેપ છે તમે જોઈ શકો છો અને કેવા છે પાણીમાં ઓગળશે ને એટલે પાણીમાં કેવા છે અદ્રાવ્ય છે એટલે એની પ્રક્રિયા જે આપણે આગળ જોઈ હતી એ જ પ્રક્રિયા છે કે ભાઈ સોડિયમ સલ્ફેટ છે સોડિયમ સલ્ફેટ ની અંદર બેરિયમ ક્લોરાઇડ જ્યારે ઉમેરવામાં આવશે ત્યારે શું બનશે બેરિયમ સલ્ફેટ જે સફેદ કલરનો જોવા મળે છે અને બાકી શું મળશે સોડિયમ ક્લોરાઇડ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છે નેક્સ્ટ સેશનની અંદર ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયા છે એ આપણે સમજવાની છે પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજશું અને આ વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર છે અને જો કંઈ તમને ડાઉટ હોય તો અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે બરાબર છે એમાં તમે જોડાઈ શકો છો અને એમાં અમને મેસેજ કરી દો ડાયરેક્ટ ડાઉટનું સોલ્યુશન થઈ જશે ટેલિગ્રામ ચેનલ છે વિઝન ડિજિટલ એજ્યુકેશન બરાબર છે એની અંદર હજી સુધી જો તમે ન જોડાયા હોય તો જોડાઈ જજો કારણ કે તમને એની અંદર વિડીયો અને પીડીએફ મોકલવામાં આવતી હોય છે અવારનવાર બરાબર છે યુટ્યુબ ચેનલમાં તો તમે અમારી સાથે જોડાયેલા છો એટલે એમાં કાંઈ પ્રશ્ન નથી અને બીજો કાંઈ જો તમને કાંઈ ડાઉટ હોય તો અમારા વોટ્સઅપ નંબર છે બરાબર છે એની અંદર તમે મેસેજ કરી અમને કહી શકો છો બરાબર છે નેક્સ્ટ સેશનની અંદર આપણે શું ભણવાનું છે ઓક્સિડેશનની પ્રક્રિયા અને રિડક્શનની પ્રક્રિયા પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણશું થેન્ક યુ